પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હસમુખ પટેલે આ અંગે જાણકારી આપી છે અને હસમુખ પટેલે જણાવ્યું છે, લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીના અરજીપત્રકો સ્વીકારવાની તારીખ 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી હતી અને ફી ભરવાની છેલ્લી તારીખ 7 મે હતી. અને ત્યાર પછી તરત જ ઉનાળો અને ચોમાસું આવતું હોવાને ધ્યાનમાં રાખીને આપણે એની જે શારીરિક કસોટી છે એ ચોમાસા પછી લેવાના છીએ. અરજીપત્રક સ્વીકારવાના સમયે કેટલીક પરીક્ષાઓ ચાલુ હતી અથવા પરીક્ષાઓ પૂરી થઈ હતી સ્નાતક અને ધોરણ 12ની, પરંતુ એના પરિણામ આવ્યા નહોતા. એને ધ્યાનમાં રાખીને આવા ઉમેદવારો વંચિત ન રહી જાય એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીવાર અરજીપત્રકો લેવાની જાહેરાત કરેલી છે. કેટલાક ઉમેદવારોના મનમાં એવા પ્રશ્ન થતા હોય છે કે અમે 12માની પરીક્ષા અથવા તો સ્નાતકની પરીક્ષા આ વખતે જ પાસ કરી હોય, એટલા જ ઉમેદવારો આ પરીક્ષા આ જે ફરીવાર અરજીપત્રક કરવાની તક એટલા જ ઉમેદવારોને મળશે કે બધા ઉમેદવારને મળશે? તો આપણે જ્યારે પણ ફરી અરજીપત્રક માટેનો સમય આપીશું ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં, ત્યારે એ વખતે જે ઉમેદવારો લાયકાત ધરાવતા હશે તે તમામને અરજીપત્રક અરજી કરવાની તક આપવામાં આવશે. એટલે કે જે લોકો સ્નાતક હોય પીએસઆઈની પરીક્ષા માટે તથા 12મું પાસ હોય લોકરક્ષકની પરીક્ષા માટે, ઉંમરની દ્રષ્ટિએ પણ એ લોકો લાયક હોય, એટલે જે પણ લાયકાતો નક્કી કરી છે એ જે સમયગાળો આપણે અરજી કરવાની તારીખ આપીશું એમાં છેલ્લી તારીખે જે લોકો લાયક હશે તે તમામને અરજી કરવાની તક આપણે એ વખતે આપીશું. એટલે આવા ઉમેદવારો ઈચ્છે તો અત્યારથી પોતાની તૈયારી શરૂ કરી શકે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એટલે અમારી ગણતરી એવી છે કે 15 સપ્ટેમ્બર પહેલાં એને પૂર્ણ કરીએ, એટલે પછીની તૈયારીઓ એ બધાની અરજીની સ્ક્રુટિની કરીને, ડેટા એનાલિસિસ કરીને, આગળનું આઉટડોર પરીક્ષાની એટલે કે શારીરિક કસોટીની તૈયારી કરીને અમે એની કસોટી સમયસર લઈ શકીએ. એના માટે જે સમય જોઈએ એને ધ્યાનમાં રાખતા 15 સપ્ટેમ્બરે મોડામાં મોડું પૂરું કરવાની અમારી ગણતરી અત્યારે છે. અફકોર્સ એ વખતના સંજોગોને ધ્યાનમાં રાખીને થોડો ઘણો ફેરફાર થઈ શકે. અત્યારે ઓક્ટોબર નવેમ્બરમાં આપણે શારીરિક કસોટી લેવાનું આયોજન કર્યું છે. એટલે પીએસઆઈના કિસ્સાની અંદર લગભગ 4.5 લાખ જેટલી અરજી મળી છે અને લોકરક્ષકના કિસ્સાની અંદર 9,83,000 જેટલી અરજી આપણને મળી છે. તમને જણાવી દઈએ કે લોકરક્ષકમાં 2 પાર્ટની અંદર પરીક્ષાનું પેપર લેવાશે. પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં પાસ થવું ફરજિયાત છે અને બંનેમાં 40% ગુણ મેળવવા પણ ફરજિયાત છે. પાર્ટ એ 80 માર્કનું હશે, જેમાં 80 પ્રશ્નો પૂછાશે. પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે. એટલે શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, જેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં. અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી. તેને બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ એક જ પેપર લેવામાં આવશે.